જ્યાં ગુરુ દત્તાત્રેય ભગવાન દ્વારા દાદા મેકરણની કામધેનુ કાવડ આપી ત્યાંથી પરબધામના ત્યાંથી બિલખા ગામે સંત શ્રી મેકરણ દાદાએ અખંડ ધૂનો સ્થાપીને દીન દુખિયાની સેવા કરી ત્યાંથી હરિદ્વારની યાત્રા કરી. ત્યાંથી દાદા પાછા કચ્છ તરફ પ્રણાય કર્યું, જ્યાં સાંતલપુરની બાજુમાં બકુત્રામાં દાદાનું ચેતન ધૂણો ત્યાંથી આડેસરથી જંગી મેકરણ દાદાએ 12 વર્ષ સુધી તપસ્યા કરી અને ભૂખ્યાને રોટલાને તરસ્યાને પાણી ટુકડો ત્યાં હરિ ઢુકડો એ જીવન મંત્રને ધ્યાન ધરીને લોડાઈ 12 વર્ષ સુધી સતત તપસ્યા અને રણમાં આવતા વટે માર્ગોને ઓટલો ને રોટલોની સેવા કરીને લોડાઈથી દાદા ખોબડી આવવા નીકળ્યા હતા. વચ્ચે ધ્રંગ્ર ગામમાં દાદાના સેવક પ્રેમાભા જાડેજાએ દાદાને આગ્રહભર્યું આમંત્રણ આપ્યું અને દાદાને રોકાઈ જવા માટે કીધું અને દાદાને રામ દુઆઈ આપી એટલે દાદા ધ્રંગ ગામે ચેતન ધૂણો સ્થાપીને રણમાં પશુ લાલ્યો ગધેડો અને મોતિયો કૂતરો દ્વારા વટે માર્ગોની સેવા કરી સંવંત 1786માં આસોવદ કાળી 14ના દિવસે દાદા સાથે 12 જણાએ જીવંત સમાધિ લીધી. એ જ દિવસે વિંછ્યા તાલુકો ભુજ મધ્યે સંત શ્રી મેકરણ દાદાના કાકા ગુરુ સાથે 4 શિષ્યોએ જીવંત સમાધિ લીધી. રાપર ખોખરા 2 જીવંત સમાધિ લીધી. આડેસરમાં 7, સિંધ પ્રાંતમાં 2, પરબધામમાં એમ કુલ 42 જણાએ જીવંત સમાધિ લીધી. એ જ સમય અને તારીખ દાદા મેકરણના અખાડામાં આજે પણ ટુકડો ત્યાં હરિ ઢુકડો એ સેવાના માધ્યમ ચાલુ છે. જય જીનામાના નાદથી વાતાવરણ ગાંજી ઉઠે છે. જે આ દાદાનો જન્મ સમાધિ સ્થાન છે એમનો જૂનો શું ઇતિહાસ છે? ઇતિહાસ દાદાનો લક્ષ્મણજીના અવતાર છે. રામચંદ્રજી લક્ષ્મણજી ઇંગ્લેન્ડ પ્રસવા ગયા હતા, એક કાપડીનો ડ્રેસ પહેરી ગયા હતા. પછી ત્યાંથી દર્શન કરી વર્યા, માતાજીએ એમને ચુંદડી આપી હતી. પછી ફરતે ફરતે દાદાને વહેમ હતું ભગવાનને, એ માતાજીએ આગળ કર્યું કે તમને શું ભગવાન છો અને તમને કોઈ શંકા રાખવાની જરૂર નથી. રાવણ બ્રાહ્મણ હતો એ સાચી વાત છે, પણ બ્રહ્મહત્યા હતો, પણ પાપ કર્યું બહુ, એને નિર્મળ કરવા સારું તમે અધમ બહુ કર્યું એટલે ભગવાન તમે માર્યા. તો તમે ઇંગ્લેન્ડ પ્રસવ આવ્યા, માતાજી કહે છે કે તમને કોઈ દોષ પાપ નથી. પછી એમ કરતે કરતે હાલતે હાલતે અહીંયા આવ્યા ખોંભડીમાં. ખોંભડીમાં જન્મભૂમિ આ ઉત્તમ ભૂમિ દેખાણી ભગવાનને. ત્યારે લક્ષ્મણજીને કહ્યું કે લક્ષ્મણજી આ કળિયુગમાં તમે અહીંયા આવતા લેજો અને આ કાપડીનો ડ્રેસ છે અહીંયા ભંડારી જાઓ અને હું ભેટ મારો ભેગ છે એ હું લાલુ જસરાજ કાપડીને આપું છું. એટલે એ ભગવાન લક્ષ્મણજી અહીંયા પછી વસ્તુ બધી ભંડારી ગયા આ ભૂમિમાં અને પછી રામ અને લક્ષ્મણજી અહીંયાથી નીકળી ગયા. આ કલયુગને વિશે મેકરણ દાદાએ અહીંયા જન્મ લીધું કે માતા પબાબા પચા હરદોરજી ભટીકુડરા ભાઈવા ગામ ખોંભડી ગુરો ગાંગોજી આશાપુરા કા પંજાલી. માં આશાપુરા એમને ચૂંડડી આપી અને આશીર્વાદમાં પંજો આપ્યો અને પછી ગુરુ મહારાજે એમને ગુરુ મંત્ર આપ્યો અને ગાંગા રાજાએ અને પછી ભગમો કપડો લીધો એટલે મેકરણ કાપડી કહેવા. Thank you.